હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સિલેબસ ઓફ GSECL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે. ઓકે ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેના સિલેબસ વિશે આપણે વાત કરીશું. તો વન બાય વન જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે એક્ઝામ પેટર્ન જોઈએ. એક્ઝામ પેટર્ન અહીંયા એ રીતના છે કે ટોટલ આપણી પાસે 100 માર્ક્સનું પેપર છે. એમાં 60 માર્કનું નોન ઇલેક્ટ્રિકલ, 60 માર્કનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી પૂછાશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટનું 60% અથવા 60 માર્કનું આપણે ગણી શકીએ. અને 40 માર્કનું નોન ટેકનિકલમાંથી પૂછાશે. 40% નોન ટેકનિકલનો પોર્શન રહેશે, 60% ઇલેક્ટ્રિકલનો પોર્શન રહેશે. એટલે 60 અને 40નો રેશિયો, ટોટલ 100 માર્કનું પેપર હશે. એક ક્વેશ્ચન 1 માર્ક, એટલે 100 ક્વેશ્ચન 100 માર્ક. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. સેક્શન 3, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે મોટો પોર્શન છે 60 માર્કનો, તે પહેલાં લીધો છે મેં. પછી આપણે સેક્શન 1-2 વિશે પણ વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં બહુ સરસ વિષય લીધો છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ GSECL-એ. આની પહેલાંનું એક પેપર 2016નું તમે જોયું હોય તો મેથ્સ ઉપર, અને મતલબ કે એડવાન્સ સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કર્યું હતું. એટલે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પૂછશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રિક સર્કિટ, જેની અંદર તમારે બેઝિક ઇલેક્ટ્રિકલ આવી જશે, AC-DC સર્કિટ આવી જશે, નેટવર્ક આવી જશે, નેટવર્ક થિયરમ આવી જશે, નોર્ટન્સ થિયરમ ને એવા બધા થિયરમ્સથી લઈને બધું ઇસી સર્કિટની, ઇલેક્ટ્રિક સર્કિટની અંદર આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સબ્જેક્ટ એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરવો જોઈશે, કારણ કે વેઇટેજ સારું એવું છે અને બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી હર પરીક્ષામાં સૌથી વધારે પૂછાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જે સબ્જેક્ટ ગુજરાતના છોકરાઓને બહુ ટફ લાગતો એવો સબ્જેક્ટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, EMT આપણે નામથી ઓળખતા હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો આ સબ્જેક્ટનું પણ આમાં સિલેબસમાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા નંબરનો ન ગમતો સબ્જેક્ટ, સિગ્નલ એન્ડ સિસ્ટમ. આ બંને સબ્જેક્ટ છોકરાઓને ગુજરાતના, મતલબ GTU-માં જે છોકરાઓ ભણેલા હોય એ લોકો માટે થોડુંક ટફ લાગતો હોય, પણ આ બે સબ્જેક્ટનું વેટેજ આમાં લેવામાં આવ્યું છે. અને એ પાછું આ ત્રીજા અને ચોથા નંબર ઉપર જ રાખેલું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, આ સબ્જેક્ટ પણ તમારે તૈયાર કરવા જોઈશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ મશીન, જે બધાને એક સારો એવો કોન્ફિડન્સ હોય. ઇલેક્ટ્રિકલ મશીનની અંદર ટ્રાન્સફોર્મર છે, ઇન્ડક્શન મોટર છે, અલ્ટરનેટર છે, એના ઉપર ફોકસ થોડુંક વધારે કરવું, કારણ કે જનરેટિંગ સ્ટેશનમાં, મતલબ TPS નેવા માટે GSECL છે તો એ જનરેટિંગ કંપની છે, તો એના અલ્ટરનેટર ઉપરથી ક્વેશ્ચન વધારે પૂછવાની શક્યતા રહી. ઓકે ફ્રેન્ડ્સ, તો ઇલેક્ટ્રિકલ મશીનને સારું એવું તૈયાર કરવું. ત્યારબાદ આગળ વધીએ તો કંટ્રોલ સિસ્ટમ સારો એવો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો. જે લોકો બી કરેલું એને બધાને ખબર જ હોય બરાબર. આમ જોવા જઈએ તો થોડોક ઇઝી સબ્જેક્ટ છે, પણ મહેનત આમાં માંગી લે એવા સબ્જેક્ટ છે. 3 સબ્જેક્ટ એવા નાખી લીધા જે લોકોએ મહેનત, મતલબ જે મહેનત માંગી લઈ છે, EMT, પછી SS અને કંટ્રોલ સિસ્ટમ. ઓકે ફ્રેન્ડ, ત્યારબાદ આગળ વધીએ પાવર સિસ્ટમનું વેટેડ પણ ઘણી ફેરે આમાં સારું એવું પૂછાય છે. પાછલા પેપરમાં 1-2 ક્વેશ્ચન એવા હતા કે જે કેલ્ક્યુલેટર વગર થાય નહીં, પણ એવા પૂછી લીધા હતા. ઓકે ફ્રેન્ડ, તો પાવર સિસ્ટમ ઉપર સારું એવું ફોકસ કરવું, કારણ કે જનરેટિંગ સાઇન્સ છે તો, અને બધી પાવર સ્ટેશન સિસ્ટમની કંપનીઓમાં આ બધી પાવર સિસ્ટમ ઉપર ફોકસ થોડુંક વધારે થતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો પાવર સિસ્ટમ સારી રીતે તૈયાર કરવું. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ. આના વગર તો પેપર જ અધૂરું છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ તમે એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. અને જો કે આની પહેલાંના મેં એક વિડીયોમાં કીધું હતું, ટોટલ આપણી પાસે 4 સબ્જેક્ટ કોઈ પણ પરીક્ષા તૈયાર કરવા માટે, ક્લિયર કરવા માટે તૈયાર કરવા પડે. બેઝિક ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ ને મેઝરમેન્ટ. 4th નંબરનું મેઝરમેન્ટ છે, એટલે પાવર સિસ્ટમ, પછી આ મેઝરમેન્ટ આવી ગયું. મેઇન 4 સબ્જેક્ટ આપણા આવી ગયા. ત્યારબાદ એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે ફ્રેન્ડ્સ, એક PPT પાછળ રહી ગઈ છે. ઓકે, ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. બહુ સારો એવો સબ્જેક્ટ છે બેઝિક ઇલેક્ટ્રિકલ અથવા પાવર ઇલેક્ટ્રોનિક. બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ કરી લો તો આઈ થિંક, મારા ખ્યાલથી બહુ અઘરું પેપર ના નીકળે તો સારું એવું પેપર તમને આમાંથી પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝિક ક્વેશ્ચન તમને પૂછી શકે. ઓકે, હવે આ બધા સબ્જેક્ટની વાત થઈ ગઈ. ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ આગળ વધીએ નોન ટેકનિકલ પોર્શન ઉપર.
નોન ટેકનિકલ પોર્શનની અંદર સેક્શન નંબર 1 છે જીકે, જીકે 10% છે. હવે જીકેમાં ફ્રેન્ડ્સ ઇતિહાસ પૂછી લે, ભૂગોળે પૂછી લે, કરંટ અફેર્સ પૂછી લે, કાંઈ પણ પૂછી લે, એનું કોઈ લિમિટ નથી. આ 10% અંદર 10 ક્વેશ્ચન 10 માર્કનું જીકે હશે. ઓકે, ત્યારબાદ ફ્રેન્ડ્સ સેક્શન નંબર 2 ઇંગ્લિશ નોલેજ, ઇંગ્લિશ ગ્રામર 10 માર્કનું છે. તો આ પોર્શનને આપણે કવર કરી શકાય કે આપણે આના ઉપર ફોકસ કરીએ તો આ માર્ક આપણે એમાં 10માંથી સારા એવા કવર કરી શકીએ. ક્વેશ્ચન સેક્શન 4 કોમ્પ્યુટર નોલેજ, આ પણ કવર છે, બહુ સહેલું છે. જેટલા લોકો મતલબ એન્જિનિયર લોકો એને તૈયારીઓ કરતા હોય તો એને કોમ્પ્યુટર તો મતલબ 2-3 દિવસની તૈયારીમાં આવડી જાય, બરાબર. ત્યારબાદ સેક્શન નંબર 5 ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે 40% અથવા 40 માર્કનું જે આપણું નોન ટેકનિકલ પોર્શન છે એમાંથી આ 30 માર્ક બહુ ઇઝી છે. ઓકે ફ્રેન્ડ્સ, આ જે 30 માર્કનું છે ઇંગ્લિશ કોમ્પ્યુટર અને ગુજરાતી લેંગ્વેજ, એ 30 માર્કનું તમે કવર કરી શકો. જીકેની કોઈ લિમિટ આપેલી નથી, તો જીકે ક્યાંથી કેટલું પૂછાય એનું કોઈ ઠેકાણું ના હોય ફ્રેન્ડ્સ. તો એના માટે કરંટ અફેર્સને જેવું સામાન્ય સામાન્ય કરવું, આગળનું પેપર આપણી પાસે હશે તો એનું સોલ્યુશન કરશું, એટલે થોડીક આઈડિયા આપણને પણ મળે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ વાત કરીએ બુક્સ, બુક્સ ફોર રીડિંગ. તો ફ્રેન્ડ્સ, જો બેઝિકથી મતલબ તમે કંઈ તૈયારી ના કરેલી, બેઝિકથી તૈયારી કરવી હોય તો સૌથી પહેલાં આરકે રાજપૂતને પ્રિફર કરવી. જો કે GSECL ઓલમોસ્ટ 3 મહિનાની અંદર એક્ઝામથી લઈને બધું પતાવી દેતું હોય છે, અને તો શરૂઆત કરતા હોઉં તો આરકે રાજપૂતથી કરવી. આરકે રાજપૂતનું પહેલાં બેઝિક ફટાફટ તૈયાર કરી લેવું, બરાબર. આરકે રાજપૂતનું તમે મશીન પણ વાંચી શકો છો, બહુ સારું એવું મશીન છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા નંબરની સૌથી સારામાં સારી જે બુક છે, ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી, વીકે મહેતા. આ બુકના ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ એટલા બધા સારા છે કે વાત જવા દો, અને ઘણી ફેરે એક્ઝામમાં બેઠે બેઠા પૂછાય છે. તો આ બુકને તમે વધારે પ્રિફર કરી શકો આરકે રાજપૂત કરતાં. ઓકે ફ્રેન્ડ્સ, પણ એક બુક સફિશિયન્ટ નથી રહેતી, એટલે એના પછી છે જે આમ કહેવાય ને કે આપણી ગીતા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ગીતા, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેબી ગુપ્તા જેને કહેવામાં આવે છે. જેબી ગુપ્તા બુક બહુ સારી છે, અને આમાંથી પાવર સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ પણ છે, અને બધા ઓલમોસ્ટ એક, જો આ જે બુક છે એમાં સિગ્નલ એન્ડ સિસ્ટમને EMT નથી થતું, પણ આના પછીનું જે એડવાન્સ બીજી બુક આવેલી છે એમાં સિગ્નલ એન્ડ સિસ્ટમ પણ કવર થાય છે. તો જો એ બુક તમારા કોઈ ફ્રેન્ડ સાથે અથવા તમે ન લીધી હોય તો એ તમે લઈ શકો છો. ઓકે, એટલે આ 3 બુક એવી છે કે જેમાંથી તમે સારામાં સારી તૈયારી કરી શકો. જો તમે ક્યારેય રાજપૂત વાંચેલી ન હોય તો મારી સજેશન એવું છે કે શરૂઆત 1-2 કમસે કમ 10 દિવસના ટાર્ગેટમાં એને પતાવી દો, ત્યાર પછી તમે વીકે મહેતામાં આવો ને એકદમ એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા જશો. કારણ કે આગલા પેપર પ્રમાણે GSECLમાં એક્ઝામ્પલ વધારે પૂછવાની શક્યતા હોય, તો તમારે એ પ્રમાણે મહેનત કરવી પડે અને દાખલા ગણવા પડે, એટલે વીકે મહેતાના દાખલા ગણવા, ત્યારબાદ તમારે જેબી ગુપ્તામાં આવવાનું. હવે ફ્રેન્ડ, સપોઝ કે તમારે જેબી ગુપ્તા નથી વાંચવી, કે તમને થોડુંક ટફ પડે છે જેબી ગુપ્તા, તો એના માટે એક બુક છે હાંડા એન્ડ હાંડા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓબ્જેક્ટિવ ટાઈપનું છે હાંડા એન્ડ હાંડા, બહુ સારી એવી બુક છે. અને જો તમે આ એકેય બુક ન વાંચવા માંગતા હોય, ને જો હાંડા એન્ડ હાંડા ખાલી વાંચવા માંગતા હોય, તો પણ હું એમ કહીશ કે તમે એને પ્રિફર કરી શકો છો. કારણ કે હાંડા એન્ડ હાંડામાં એક્ઝામ્પલ્સ આપેલા છે, એક્ઝામ્પલનું સોલ્યુશન આપેલું છે, ત્યારબાદ સિગ્નલ એન્ડ સિસ્ટમ કવર થાય છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ ઓલમોસ્ટ ઘણા બધા સબ્જેક્ટ એવા છે જે કવર થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી પણ આમાં કવર થાય છે. MCQ ઓછા છે પણ કવર થાય છે, મતલબ તમે કાંઈ નથી કર્યું એના કરતાં કાંઈક એમાં છે એ સારું છે. તો ખાલી તમે હાંડા એન્ડ હાંડાને, મતલબ તમારું બીનું લેવલ બહુ સારું હોય તો તમે હાંડા એન્ડ હાંડાને પ્રિફર કરી શકો છો. મારું કહેવું એવું છે. અને જેબી ગુપ્તાનો એક ડિસએડવાન્ટેજ એવો છે કે એનું કોઈ સોલ્યુશન આપેલું નથી, જેબી ગુપ્તાની અંદર સોલ્યુશન આપેલું નથી હોતું. તો એ પ્રોબ્લેમ છે કે આપણે જવાબ સીધો કાં તો યાદ રાખવો પડે, કાં પછી આપણે પોતાની રીતે ગણીને કરવો પડે. પણ જ્યારે હાંડા એન્ડ હાંડામાં તમને પાછળ સોલ્યુશન આપેલું ન આવડતું હોય તો તમે સમજી શકો. સેમ એમાં જ વીકે મહેતા પણ પર સોલ્યુશન આપેલું છે, એટલે તમને થોડોક બેનિફિટ રહે. આ 4 બુક છે, સુફિશિયન્ટ બુક છે, 4માંથી તમે ઓકે કોઈ પણ બુક તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ લેવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. ઓકે, ટ્રાન્ઝિયન્ટ એકેડમી, થેન્ક યુ ફ્રેન્ડ્સ. બીજું કંઈ હોય તો કોમેન્ટ્સ કરજો. ઓકે, થેન્ક યુ.